गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां चेप्टर नंबर 1 वास्तविक संख्या मां आजे टेक्स्ट बुक ना उदाहरण जोईशुं। मित्रों, आजनुं उदाहरण खूब ज अगत्यनुं छे। जो अहींया उदाहरण नंबर 5, कोई धन पूर्णांक एन माटे 4 नी एन घात नो छेल्लो अंक शून्य हशे के केम ते निर्णय करो। हवे आवा एक्जाम्पल मोटा भागना स्टूडेंट्स ने आवडता नथी अथवा ए लोको छोड़ी दे छे, पण मित्रों छोड़वानी कोई जरूर नथी। हूँ तमने आवा ज एक्जाम्पलो एकदम सीधी सरल भाषा में शीखवाड़ीश। जो अहीं आपणे अहीं शुं कीधुं छे, धन पूर्णांको एन ए धन पूर्णांक छे अने 4 नी एन घात, એટલે 4 ની n ઘાત એટલે n ની જગ્યાએ તમારે ધન પૂર્ણાંક એટલે કે 1 2 3 4 5 લેવાના છે। તો જો અહીંયા આપણે લખીએ એટલે તમને વધારે ખબર પડશે કે 4 ની n ઘાત બરોબર, અહીંયા 4 ની n ઘાત લઈએ। હવે n એ ધન પૂર્ણાંક લેવાનું કીધું છે એટલે 4 ની 1 ઘાત લઈએ તો શું થાય, 4 ગુણ્યા 4, 4 ગુણ્યા 1 ઘાત એટલે 4 બરોબર, અને 4 ના અવયવ કેટલા પડશે, 2 ગુણ્યા 2। એ જ રીતે આપણે 4 ની 2 ઘાત લઈએ તો 4 ગુણ્યા 4 બરાબર 16। હવે 16 ના ભાગ પાડીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 થાય, એટલે કે જુઓ 2 2 4, 4 2 8, 8 2 16। હવે અહીંયા બરોબર ધ્યાન રાખજો, 4 ની 3 ઘાત એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 બરાબર 4 4 16, 16 4 64। એ જ રીતે 4 ની 4 ઘાત લઈએ તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4, 4 4 16, 16 4 64 અને 64 ગુણ્યા 4 કરો તો 4 4 16 વધી પડી 1, 6 4 24 ને 1 25 256 થાય। હવે તમે બરોબર ધ્યાનથી જુઓ કે આપણે ધન પૂર્ણાંકો લીધા n ની જગ્યાએ, એટલે કે 4 ની 1 ઘાત, 4 ની 2 ઘાત, 4 ની 3 ઘાત, 4 ની 4 ઘાત, આવા ઘણા બધા ઉદાહરણ લીધા અને બધા ઉદાહરણની અંદર તમે જોયું હશે કે એક તો 4 મળે, અહીંયા 16, 64 અને 256 મળે। હવે આ બધામાં શું કહે છે કે 4 ની n ઘાત નો છેલ્લો અંક, આનો છેલ્લો અંક કયો હોય, શૂન્ય હશે કે નહીં એ ચેક કરવાનું છે। તો છેલ્લો અંક 0 મળે છે, ના, એટલે આ કેન્સલ, અહીંયા છેલ્લો અંક 0 છે, ના, અહીંયા ના, છેલ્લો અંક આપણને અહીંયા 6 મળે છે, અહીંયા 4, અહીંયા 6, અહીંયા 4, એટલે 0 મળતો નથી। ઓકે, તો હવે આપણે બીજી વાત કરીએ। ચલો દાખલા તરીકે 10 લઈએ તો એના ભાગ પાડો તો 2 5 10, પછી આપણે 20 લઈએ તો શું થાય, 2 ગુણ્યા 2 2 2 4 5 20। હવે 30 ના ભાગ પાડીએ તો 2 2 5 2 3 6 6 5 30। 40 ના ભાગ પાડો, ચલો તો શું ભાગ પડશે, 2 2 4 4 2 8, 2 2 4, 4 2 8, 8 5 40 અને 2 તારી 6, 6 5 30। પછી 50 લઈએ, એ રીતે 50 ના ભાગ પાડો તો 2 ગુણ્યા 5 10, જુઓ 50 ના ભાગ પાડતા ના આવડે તો આ રીતે પાડી દેવાના, 2 એ 25 2 50, પછી 5 5 25 અને 5 1 5, તો 5 5 25 25 2 50। હવે આ બધામાં જુઓ એકમનો અંક એટલે કે છેલ્લો અંક 0 ક્યારે આવે છે આ બધામાં, તો એક તો આ બધા પરિણામોનું પ્રિડિક્શન કરીએ તો જુઓ આમાં કેટલા આવે છે, 2 અને 5, 2 5 2 5, પહેલો અંક 2 અને છેલ્લો અંક 5, પહેલો અંક 2 અને છેલ્લો અંક 5, એટલે એનો મતલબ એ થયો કે જો અહીંયા છેલ્લો અંક 0 ક્યારે આવે કે જ્યારે એની અંદર પહેલો અને છેલ્લો એટલે કે 2 અને 5 હોવા જોઈએ,
ए सिवाय बीजी कोई संख्या होय तो चाले, परंतु पहलो अने छेल्लो अंक तमारी पासे कयो जोईए, बे अने पांच आवो जोईए तो छेल्लो अंक शून्य हशे। परंतु अहीं तो जुओ आपणे आ भाग पाड्या बरोबर, तो एमां पहलो अंक तमे जुओ अहींया क्यांय, पहला अंक मां क्यांय जीरो आवे छे? ना, चार छो चार छो आवे छे। एटले एनो मतलब ए थयो के तमे चार नी एन घात मां धन पूर्णांको गम्मे तेटला मूको पण छेल्लो अंक जीरो नहीं आवे। केम? कारण के जीरो लावा माटे छेल्लो अंक जीरो क्यारे आवे के ज्यारे एनी पहलो अने छेल्लो पद, पहला पद मां बे अने छेल्ला पद मां हमेशा शुं आवुं जोईए? बे अने पांच आवे तो, अने तो ज मात्र छेल्लो अंक शून्य होय। क्लियर? हवे समझायुं मित्रो? तो हवे एने आपणे शुं लखाय? तो जे संख्याना अविभाज्य अवयवीकरणमां अविभाज्य तरीके केटला बे अने पांच होय, अविभाज्यना अवयवीकरणमां बे अने पांच होय, ते संख्यानो छेल्लो अंक शून्य होय। क्लियर? फरीथी जोई लो के छेल्लो चार नी एन घात नो छेल्लो अंक शून्य क्यारे होय? तो जे संख्याना अविभाज्य अवयवीकरणमां, आ अविभाज्य अवयवीकरणमां छेल्लो अंक अविभाज्य तरीके पहलो अने छेल्लो एटले के बे अने पांच होय, ते संख्यानो छेल्लो अंक केवो होय मित्रो? शून्य होय। तो हवे आपणे आ चार नी एन घात आपेली छे, तो आ चार नी एन घात लखी, हवे चार नी जग्याए शुं लखाय? बे नी बे घात लखाय, अने कंस बार एन तो छ। હવે આ બે ના બે અને આ બે ગુણ્યા એન એટલે કેટલા થાય? બે ની બે એન ઘાત એટલે કે ટ્વાઇસ એન ઘાત, માટે ચાર ની એન ઘાત ના અવિભાજ્ય અવયવોમાં આ બધાના અવયવ તમે પાડો તો જુઓ બે મળે છે ને કે, પરંતુ એમાં શું નથી મળતું તમને? આમાં આ બધામાં શું નથી મળતું? ચલો આના ભાગ પાડીએ તો જુઓ, ચોસઠ ના ભાગ પાડો તો જુઓ, આ ચોસઠ ને આપણે અહીંયા ભાગ પાડી દઈએ, બે બત્રીસ દુ ચોસઠ, બે સોળ દુ બત્રીસ, બે આઠ સોળ, બે ચાર આઠ, બબે દુ ચાર અને બે એકા બે। હવે આ બધામાં બગડા મળે છે, પરંતુ અહીંયા આપણે જરૂર શેની છે? પાંચ ની પણ જરૂર છે, અને પાંચ મળતા નથી મિત્રો, માટે ચાર ની એન ઘાત નો છેલ્લો અંક, જોજો ચાર ની એન ઘાત નો છેલ્લો અંક ક્યારે શૂન્ય મળે નહીં। આવડશે ને? હવે આપણે ઉદાહરણ છ જોઈએ કે અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી છ અને વીસ નો ગુસાઅ, ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસાઅ શોધો। એકદમ ઈઝી છે અને આવડી પણ જશે। જુઓ, છ અને વીસ નો ગુસાઅ શોધવાનું છે, તો પહેલા આપણે આ રીતે છ ના ભાગ પાડી દઈએ, બે ત્રણ છ, ત્રણ એકા ત્રણ। ક્લિયર? એટલે છ ના અવયવ કયા આવ્યા મિત્રો? બે ગુણ્યા ત્રણ આવ્યા, ઓકે। અને હવે આપણે વીસ ના ભાગ પાડીએ, તો વીસ ના તમે ભાગ પાડશો તો બે દાન વીસ, બે પાંચ દસ અને પાંચ એકા પાંચા, એટલે વીસ ના ભાગ પાડ્યા તો કેટલા આવ્યા? બે ગુણ્યા બે, આ બે ગુણ્યા બે ગુણ્યા પાંચ થાય, બરોબર થઈ ગયા। હવે આપણે શું કહીએ? તો ધ્યાન રાખજો, હવે આપણે આના ઉપરથી ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસાઅ શોધીએ, તો અહીંયા લખીએ આપણે ગુસાઅ, પણ કોનો શોધવાનો છે? છ અને વીસ નો ગુસાઅ બરાબર, ગુસાઅ એટલે ગુરુત્તમ, મોટામાં મોટો અને સામાન્ય હોવો જોઈએ, તો બંનેમાં હોય એવો અવયવ કયો? તો બંનેમાં બે બે છે, એ સિવાય બીજું કઈ સામાન્ય છે? ના, નથી। ત્રણ છે બંનેમાં? ના। બે હવે છે? ના। પાંચ બંનેમાં નથી, એટલે ફક્ત અને ફક્ત કેટલા આવે છે? બે। માટે ગુસાઅ કેટલો થાય મિત્રો? બે થાય।
હવે એ રીતે આપણે લસા લઈ લઈએ લઘુત્તમ સામાન્ય અવયવ 6 અને 20 નો. લઘુત્તમ એટલે નાનામાં નાનો, તો નાનામાં નાનો અવયવ જો આ બંનેમાં કયો છે? 2. એ સિવાય પણ જે બાકી રહેશે કોણ? 3. એ સિવાય આમાં કોણ બાકી રહે છે? આ 2 અને બીજું શું બાકી રહ્યું? 5. આ બધાનો ગુણાકાર કરો એટલે એ શું આવી જાય? લસાઅ. 5 2 10, 10 3 30, 30 2 60. આવડશે મિત્રો? છે ને એકદમ ઈઝી. એટલે આવા દાખલાઓથી ગભરાવો નહીં, કે આવા એક્ઝામ્પલ થી પણ ગભરાવાની જરૂર નથી. ફક્ત આવા એક્ઝામ્પલમાં પ્રેક્ટિસ અને નિયમિત તમે વિડીયો વારંવાર જોશો તો ઓટોમેટિક તમને દાખલા આવડી જશે. હવે મિત્રો આપણે ઉદાહરણ 7 જોઈએ. એમાં 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો. પહેલા ગુસા મેળવવાનું કહે છે અને ગુસા શોધી અને તે પરથી તેનો લસા શોધો. રકમને બરોબર સમજો. પહેલા આપણને અવિભાજ્ય અવયવની રીતે ગુસા શોધવાનું કહે છે અને ત્યાર પછી એના ઉપરથી આપણે લસા શોધવાનો છે. તો આપણે અહીંયા 96 આપેલા છે અને બીજા આપ્યા છે 404. તો આપણે સૌ પ્રથમ 96 ના ભાગ પાડી દઈએ. તો 2 ભાગ ચલાવીએ તો કેટલા ચાલે? 2 4 8 2 8 16. હજી 2 ભાગ ચાલશે. 2 2 4 2 4 8. બબે દુ 2 એકા 2 બબે દુ 4. હવે 2 ભાગ ચલાવો. 2 6 12. 2 3 6 અને 3 એકા 3 8 થઈ ગયા. હવે એ જ રીતે 404 ના ભાગ પાડીએ. 404 ના ભાગ પાડીએ તો શું થાય? તો 2 ભાગ ચલાવીએ. 2 2 4 0 2 2 4. પછી 2 1 2 0 2 1 2. હવે આપણે 101 ને કઈ સંખ્યા વડે ભાગી શકીએ મને કહો? તો મિત્રો 101 ને આપણે કોઈ સંખ્યા વડે ભાગી શકતા નથી. તો આપણે અહીંયા 101 એ 1 વડે ભાગ ચાલે એની એક સંખ્યા વડે. ક્લિયર? હવે આપણે અહીંયા લખી કાઢીએ. જુઓ કે 96 ના ભાગ કેટલા આવ્યા? ભાગ પાડ્યા તો આ બધા ભાગ લખી કાઢવાના. 2 ગુણ્યા 2 3 અને 4 5. 5 વાર 2 લખવાના ગુણ્યા 3 અને 404 ના અહીંયા ભાગ પાડ્યા તો શું મળ્યું આપણને? 2 ગુણ્યા 2 ગુણ્યા 101. ક્લિયર? હવે આપણે શું કરીશું? ધ્યાન રાખજો બરોબર. આટલું કર્યા પછી પહેલા આપણે શું શોધવાનું કે છે? ગુસા શોધવાનું છે. તો આપણે અહીંયા ગુસા લઈ લઈએ. ગુરુત્તમ સામાન્ય અવયવ કૌંસમાં 96 અને 404 અને એનો ગુસા બરાબર બંનેમાં કોમન અને મોટામાં મોટી. તો જુઓ બંનેમાં 2 2 આવે છે એટલે એક વાર લખવાનું ગુણ્યા. બંનેમાં હજી પણ 2 2 1 2 2 નું જોડકું બને છે એટલે 2 લખ્યા. હવે એ સિવાય કોઈનું જોડકું નીચે ઉપર બનતું નથી માટે બરાબર 2 ગુણ્યા 2 એટલે ગુસા બરાબર આપણો પહેલો આન્સર આવ્યો 4. ક્લિયર? હવે તે પરથી લસા શોધવાનો છે એટલે આપણે સૂત્ર લખવું પડશે કે હવે ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B. હવે એની અંદર તમારે કિંમતો મૂકવાની છે. તો હવે જુઓ શું કરીશું? આપણને કઈ વસ્તુ શોધવાની છે? લસા શોધવાનો છે અને આ ગુસા ગુણાકારમાં છે એને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો ભાગાકારમાં જાય તો શું લખાશે? કે લસા AB બરાબર A ગુણ્યા B અને છેદમાં આ છેદમાં જતા રહે ગુસા AB
बराबर। हवे एनी अंदर किंमतो मूकीशु तो शू थाय लसा लघुत्तम सामान्य अवयव। हवे ए नी जग्याए तमारे केटला लखवाना 96 अने बी नी जग्याए 404 तो आ 96 अने 404 बराबर ए नी जग्याए केटला मूकवाना कीधा 96 गुण्या 404 अने छेद मां जोजो गुसा एबी एबी एटले 96 404 एनो गुसा केटलो आव्यो 4 तो नीचे तमारे लखवानुं 404 नो गुसा 4 आव्यो। हवे छेद उड़ाड़िए तो 4 एका 4 0 अने 4 एका 4 तो बराबर अहींया केटला आव्या 96 गुण्या केटला वध्या आपणी पासे 101। हवे आ 101 गुण्या 96 करीए 0 9 एका 9 0 9 छ शून छ एका छ छ नौ छ नौ 9696 जवाब आवशे। आ बन्ने नो गुणाकार एटले तमारे अहींया लखवानुं के ल सा अ 96 अने 404 बराबर 9696 आ शुं आव्यो आपणो लसा आवी गयो मित्रो। क्लियर आ आपणो फाइनली जवाब जे पूछ्यो हतो। हवे आ गुसा उपरथी लसा कीधुं होय त्यारे आ सूत्रनी मददथी तमारे शोधवुं पड़शे। ध्यान राखजो आ सूत्र तमने मोढे होवुं जोईए के गुसा एबी गुण्या लसा एबी बराबर ए गुण्या बी आना उपरथी आपणे शोधवानुं हतुं। हवे आपणे उदाहरण 8 जोईए એમાં આપણે શું કીધું છે અવિભાજ્ય અવયવની રીતથી 6 72 અને 102 નો ગુસા અને લસા શોધો બંને જોડે જ શોધવાના છે। તો હવે આપણે પહેલા અવિભાજ્ય અવયવની રીતથી ભાગ પાડી દઈએ કોના કોના 6 72 અને 102 ના ભાગ પાડી દઈએ। ચાલો હવે પહેલા આપણે 6 ના ભાગ પાડીએ બહુ જ ઈઝી છે આ તો 2 3 6 3 1 3 હવે એ જ રીતે 72 ના ભાગ પાડો। ચાલો 72 ના આપણે ભાગ પાડીએ તો 2 એ ભાગ ચલાવીએ 36 2 72 2 એ 18 2 36 2 9 18 3 3 9 અને 3 1 3 થઈ ગયું। હવે આપણે 102 ના ભાગ પાડીશું તો 102 ના ભાગ પાડીએ તો શું થશે 2 ભાગ ચલાવીએ તો 2 5 10 2 1 2 હવે આપણે 2 એ ભાગ ચલાવ્યા અહીંયા 102 નથી મિત્રો 120 આપેલા છે। કેટલા આપેલા છે આપણને 120 આપેલા છે। તો જો અહીંયા થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક હોય છે તો 120 ના આપણે ભાગ પાડવા પડશે તો 2 6 12 પછી 2 ભાગ ચલાવો તો 30 2 60 2 હજી ભાગ ચાલે 2 15 2 30 હવે 2 ભાગ ચાલશે નહીં તો 3 ભાગ ચાલશે 3 5 15 અને 5 1 5 ભાગ પડી ગયા 3 ના। હવે આપણે પહેલા ગુસા શોધી કાઢીએ। ચાલો તો પહેલા જો 6 ના અવયવ પાડ્યા તો કેટલા આવ્યા 2 ગુણ્યા 3 ચલો પછી 72 ના આપણે ભાગ પાડ્યા તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 આવે ત્યાર પછી 120 ના આપણે ભાગ પાડ્યા તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 આવે। ક્લિયર હવે આના ઉપરથી આપણે ગુસા શોધવો છે। ચાલો તો નીચે આપણે લખીએ ગુસા એકલું પણ લખાય અને જો તમે આ રીતે લખો ગુસા ત્રણેયનો એટલે કે 6 72 અને 120 હવે એનો ગુસા એટલે શું બંનેમાં કોમન વસ્તુ બંનેમાં સામાન્ય હોય એવી સંખ્યા કઈ ત્રણેયમાં હોય એવી હો બેમાં નહીં
અહીંયા ત્રણ સંખ્યાઓ છે એટલે ત્રણેયમાં કોમન ત્રણેયમાં સામાન્ય હોય એવી સંખ્યા લેવાની તો ત્રણેયમાં બે છે પછી બીજી કઈ સંખ્યા છે તો ત્રણ 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 તો ત્રણ પણ છે હવે એ સિવાય બીજી કોઈ સંખ્યા છે નહીં હવે તમે કહેશો સર આ બે બે છે ને ના મિત્રો એ ના ગણાય ત્રણેયમાં હોવા જોઈએ કોઈ બે માં ચાલે નહીં તો આ બે ગુણ્યા ત્રણ એટલે છ એટલે ગુસા આવ્યો આપણો છ આવ્યો હવે ત્યાર પછી આપણે લસા શોધી કાઢીએ તો જુઓ લઘુત્તમ સામાન્ય અવયવ છ બોતેર અને એકસો ને વીસ હવે એમાં જોજો લસા હું કેવી રીતે લખું છું એક તો ત્રણેયમાં કોણ ત્રણેયમાં કઈ વસ્તુ સામાન્ય છે એક તો બે હતા પછી ત્રણ ત્રણેયમાં અંતે એટલે ત્રણ સામાન્ય હતા આ સિવાય બાકી કઈ વસ્તુ રહી જુઓ એક તો આ બે બંનેમાં છે એટલે એક જ વાર લખવાના બે વાર નહીં લખવાના પછી જો આ બગડો હજી પણ બે વાર છે બંનેમાં આવેલો છે એટલે બે એ સિવાય આ ત્રણ ત્રણ તો નીકળી ગયા તો બાકી કોણ રહ્યું ત્રણ અને પાંચ તો ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ હવે આ બધાનો આપણે ગુણાકાર કરવાનો એટલે એ આપણો લસા આવી જશે તો જુઓ પાંચ તારી પંદર પંદર દુ ત્રીસ ત્રીસ દુ સાહીઠ સાહીઠ દુ એકસો વીસ અને એકસો વીસ ગુણ્યા ત્રણ કરીએ તો બાર તારી છત્રીસ એટલે લસા આવશે તમારો ત્રણસો ને સાહીઠ આવશે કેટલો આવશે મિત્રો ત્રણસો ને સાહીઠ આવડશે મિત્રો ખ્યાલ આવ્યો બંને ઉદાહરણમાં તો આ રીતે આજના વિડીયોની અંદર આપણે કુલ ચાર એક્ઝામ્પલ જોયા અને મને ખાતરી છે કે આ ચારે ચાર એક્ઝામ્પલ તમને આવડ્યા હશે અને તમને આ એક્ઝામ્પલમાં મજા પણ આવી હશે તો આ જ રીતે નેક્સ્ટ વિડીયોમાં બીજા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ અને ટેક્સ્ટ બુકના બધા જ દાખલા આપણે જોઈશું ત્યાં સુધી તમે આ બધા દાખલાની પ્રેક્ટિસ કરતા રહો અને મારા વિડીયો જોતા રહો ગુડ નાઇટ મિત્રો